સ્લામ અલેકુમ. આજે આપણે બનાવીએ છીએ એક ઈસ્ટ આફ્રિકન ડિશ જ્યાં હું મોટી થઈ છું. આ એને આપણે મહોગો વાપરશું એના માટે, અને ઇંગ્લિશમાં એને કહે છે કસાવા કાં તો યુકા. અને આ બહુ સિમ્પલ ડિશ છે, તો મને થયું કે આજે હું તમને એ બતાવું. અને આ વિડીયો મને ખાસ થેન્ક્સ કરું છે નોર ચિકન બુલિયોન્સ માટે, કારણ કે ઓલા કા સ્પોન્સર કર્યા છે આ વિડીયો, કે આજે તમને આ વિડીયો ખાસ ઈદ માટે અમને કંઈ બતાવું, તો કંઈક સમથિંગ ડિફરન્ટ અમને તમને બતાવું તો આ વખત. સો હું આ વખત વિચાર કરી કે ઓકે આપણે મોહોગો બનાવીએ નારિયેળવાળું. તો અહીંયા તમે જોશો કે મારી પાસે છે પાણી લગભગ 5 કપ, જે અહીંયા ઉકરે છે, એમાં બીજું કાંઈ નથી નાખી, ખાલી પાણી છે. પછી અહીંયા છે મારી પાસે 5 પાઉન્ડ મોગો, ઓકે, જે ફ્રોઝન હતું, ને મને ફ્રોઝન બહુ ગમે છે વાપરું. હવે તમે જો ફ્રોઝન કોઈક વખત ના ખબર તો ખબર હોય કે મોગો શું છે, તો આ છે મોગો. અને ઘણા લાંબા તમને કોઈક વખત દેખાશે તમારી ગ્રોસરી સ્ટોરમાં. અને જો તમે આ વાપરવાના હો તો એક અંદર ફાઇન રીતે તમે આમ જરાક કઠણ છે એની અંદર આવી તામ કરી, પછી તમારી ચાકુને જરાક આમામામ કરી, અને તમે જોશો કે પોતે પોતે આમ છોલવા મનશે. આવી તા તમને આખો વિતામ નહીં નીકળે, એમાં કિસ્સું તમને આખું હલાવ ખપશે, ઓકે. હવે જો તમે મોગો તમને એવો દેખાય કે અવિતામ એમાં કાળા છે, તો પહેલાં તમે એને જરાક છોલીને જોજો કે બરાબર છે, કારણ કે કોઈક વખત ચેરેમાં નીકળે છે અને પાકવામાં બરાબર પાકતા નથી. એટલે મને ગમે કે આપણે જે ફ્રોઝન મોગો વાપરે છે એ બેસ્ટ છે, કારણ કે એના એમ આપણને ખબર છે કે આપણને બધું ફાઇન મોગો મળશે, અને તમે ફ્રીઝરમાં તમારું વર્ષ સુધી રાખી શકો છો અંદર. હવે આ મોગોનું એક વસ્તુ છે કે વચમાં એમાં આ આમ તમને દેખાશે અવિતામ આમ રૂચરા અવિતામ એનું વચમાંનું પીસ અવિતામ. હવે આ તમે ખાઈ નહીં શકો, આ મોઢામાં આવશે. તો તમે ખાલી એક વસ્તુ કરું છો કે તમે શરૂ કરો, એના પહેલાં તમારો એક વખત પાણી ગરમ થતું હોય ત્યાર સુધી તમે આ ઓલું કાઢી અને બસ તૈયાર રાખો અવિતામ, ને પછી આપણે આ બધું એની અંદર નાખી અને એને આપણે બાફશું. ને આપણે 5 કપ પાણીનું નાખ્યા છે, એમાં આપણે બીજું કાંઈ નથી નાખ્યા, કારણ કે આપણને એમાં કાંઈ જરૂર નથી નાખવાનું. તો અને એ પાણી આપણે વાપરશું, ફેંકશું નહીં, કારણ કે એ પાણી એકદમ ઘાટું થઈ જશે અને આપણો મોહોગો એના લીધે બહુ જ ફાઇન થશે, ઓકે. તો હવે આપણી વસ્તુ બીજી કાંઈ એમાં વધારે વસ્તુ નથી. અહીંયા તમે જોશો મારી પાસે 4 કપ શ્રેડેડ ચિકન છે, ને હું મારું ચિકન શ્રેડ કરીને હવે તમે ફ્રીઝરમાં રાખી દઉં, તો શું જ્યારે મને જરૂર હોય, મને બહુ ઘણું બધું કામ હોય, તો મારું આ તૈયાર છે. અહીંયા છે મારી પાસે 2 કેન્સ છે, આપણે કોકોનટ ક્રીમ વાપરીએ છીએ. આ છે 17.8 ફ્લાસ્ક આઉન્સીસ કોકોનટ ક્રીમ. આ મીઠું નથી, તો ધ્યાન રાખજો કે તમે જ્યારે લ્યો ત્યારે મીઠું ના હોય. અને હું ખાસ કરીને કહું છું કે પ્લીઝ કોકોનટ ક્રીમ વાપરજો, ને કોકોનટ મિલ્ક નહીં વાપરજો. જો તમને નાખવું હોય કોકોનટ મિલ્ક તો તમે થોડુંક નાખી શકો છો, પણ બહેતર છે કે તમે કોકોનટ ક્રીમ વાપરો, કારણ કે એમાં આ ડિશની સ્વાદ એકદમ ફાઇન આવશે. એની અંદર આપણે આ નૂર જે હલાલ બુલિયોન્સ છે એ આપણે 2 ચિકન ફ્લેવર્ડ આપણે આપણા પાણીમાં નાખશું, નિમક નાખશું થોડુંક ટેસ્ટ માટે, ને પછી આ હું બધું પતાવી ને મારું જાક બફાતો હોય ત્યાં સુધી આપણે આવીને હું તમને બતાવીશ આપણે એક લાલ ચટણી, જબરદસ્ત ચટમટા લાલ ચટણી બનાવશું એના ઉપર નાખવા માટે. અને એ લાલ ચટણી ને આ મોગોનું સ્વાદ એકદમ મસ્ત થશે. તો ચાલો હવે હું આ બધું પતાવીને પછી હું તમને આવીને બતાવું છું કે આપણે શું કરશું. તો આપણું બધું મોગો અહીંયા કાપી લીધી છું, પછી આપણે એની અંદર આપણું બુલિયોન નાખશું પહેલાં, પછી મોગો નાખશું. તો હવે આપણે આપણું બધું મોગો એની અંદર નાખી દઈશું, પછી એને ઢાંકી અને રાખશું. પક્કા ફાઇન રીતે સાવ પોચું થઈ જાય આપણું મોગો. એક વખત ઉકળશે ફાઇન રીતે, પછી હું એને સાવ લો કરી નાખીશ અને તમને બતાવીશ કે પછી આપણે બીજું શું કરશું. ત્યાર સુધી આપણો મોગો બફાય છે ત્યાર સુધી આપણે એક ચટણી બનાવશું, લાલ ચટણી જે હું મોગોની ઉપર નાખું છું. અને
આ ચટણી તમે કોઈ પણ વસ્તુમાં રાખી નાખી શકો છો. તમે અત્યારે એક ડબ્બામાં બનાવી રાખી દો ફ્રીજમાં આટલી બધી, પછી જાય તમે શાક કે બિરયાની કે કાંઈ પણ બનાવતા હોય તો એક ચમચી એમાં નાખો, એનો સ્વાદ એકદમ મસ્ત થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હું નાખતી જઈશ ને તમને કહેતી જઈશ કે કેટલો આપણને ખપશે. હવે આમાં સ્પેશિયલ માપ નથી, આમાં એટલું જ કે તમને જેટલું નિમક ગમે, જેટલું મરચું ગમે, જેટલું ખટાશ નાખે એટલું તમને એમાં એડજસ્ટ કરવું ખપશે. 1 ટેબલસ્પૂન ફ્રેશ જિંજર ઓર ગાર્લિક, 1 ચમચો લસણ આદું, 1 ટેબલસ્પૂન ચીલી ગાર્લિક સોસ, 1 ટેબલસ્પૂન 1 ચમચો ચીલી ગાર્લિક સોસ, 1 ચમચી કે અડધી ચમચી મરચું, હાફ ટીસ્પૂન ઓફ ખાયન, ટુ ટેબલસ્પૂન્સ ઓફ લેમન પેપર, 2 ચમચા લેમન પેપર, 2 ચમચા કેજન સીઝનિંગ, 2 ટેબલસ્પૂન્સ કેજન સીઝનિંગ, 1, 2, 3, 4 4 ચમચા પેપરિકા, 2 or salt to taste, 2 juice, 2 juice, 2 lemon juice to make it thick or thin, એટલું જ ઓરેન્જ જ્યુસ ઓર લીંબુનું જ્યુસ નાખજો જેટલું તમને ગમે ગાટું કે પાંખું. ટેસ્ટ ટેસ્ટ પરફેક્ટ. તો અહીંયા આપણું મોગો ફાઇન રીતે પોચું થઈ ગયું છે. પણ હજી આપણે એને પકાવવા દેશું જ્યારે આપણે ઓલું નારિયેળ નાખી દઈએ ને એની અંદર, પછી પણ ફાઇન રીતે થઈ ગયું છે. હવે હું ખાલી મારું જે આ મેશર છે એનાથી આપણે મેશ કરશું આ મોગો. તો શું અડધું લગભગ આમ સાવ આપણે મેશ કરી નાખશું અને અડધું જ આખું આખું રહેશે. ઓકે, હવે આપણે ફાઈન છે, તમે જોશો કે હું એને ફાઈન પેલું કરી છું. હવે આપણી અંદર આપણું કૂકડું નાખી દઈશું અને જે આપણું આ ટુઈ છે એ નાખી દઈશું એની અંદર. પછી આપણે એને પાછું કવર કરી અને હજી થોડુંક રંધાવશું કે હજી ફાઈ રીતે આપણી ટુઈ પણ ફાઈ રીતે પાકી જાય. એ પછી હું તમને બતાવીશ કે આપણે એની ઉપર શું નાખશું. તો જો તમે અહીંયા આપણું મોગો એટલું ફાઇન રીતે આમ થઈ ગયું છે અને જેટલું તમે પકાવશો એટલું જ વધારે ફાઇન થશે, કારણ કે એટલું વધારે તમારા મોગો એકદમ પોચું ને આમ એકદમ ફાઇન થઈ જશે. અને હવે આપણે એની અંદર આપણું નિમક નાખી દઈશું. જેટલું તમને લાગે તમારા સ્વાદ પ્રમાણે તમે એક ટેસ્ટ ટેસ્ટ કરજો અને મેક શ્યોર કરજો કે તમારું નિમક બરાબર છે. એમાં એક વખત તમે એ આપણે ચાખીને જોશું કે આપણું સખત ગરમ છે કે કેવી તામાં આપણું સ્વાદ કેવી તામ છે, કારણ કે સ્વાદ એકદમ ફાઇન થયું છે. ઓકે, હવે આપણે એની અંદર લઈ આપણી કોથમીર નાખી દેશું. તો તમે જોશો અહીંયા હું જસ્ટ ખાલી થોડું કઈ તમ ચટણીને નાખી છું. ઓકે, પછી તમે થોડી કોથમીરી લઈ ને કોથમીરી પણ એના ઉપર હવે તમ નાખી શકો છો. અને ટેસ્ટ માટે
થોડીક ચટણી, થોડુંક મોગો. એકદમ ફાઇન થયું છે. જે દિવસ એ ઠંડી હોય કે આમ ઠંડક ઠંડક હોય તો એ તમે આ બનાવીને ખાઓ તો એકદમ સરસ થાય છે. એમાં આપણે વધારે કાંઈ પણ નથી નાખ્યા. આપણું કુકડું નાખ્યા છે, આપણું બુલિયન નાખ્યા છે, નૂર કંપનીનો આપણી ચટણી, નિમક ને મોગો ને ચુઈ પણ એકદમ સ્વાદિષ્ટ મોગો થયું છે. તો આજે આપણે મોગો બનાવ્યા છે ટુઈવાળું. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ. યાદમાં રાખજો કે જ્યારે તમે શોપિંગ જાઓ તો પ્લીઝ નૂરના જે આ બુલિયન્સ છે એ લઈને તમે ટ્રાય કરજો. તમારી રેસીપીઝમાં ઇન્શાલ્લાહ એકદમ સરસ થશે.